નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? આપણે ઘણા દિવસે મળ્યા, બરાબર બાળકો? તો વેકેશનની અંદર આપણે મોજ મજા કરી, ફટાકડા ફોડ્યા, નાસ્તા કર્યા. હવે આપણે થોડુંક ભણવા તરફ ધ્યાન દઈએ. જો બાળકો, આપણે જો ભણશું તો આપણને જીવનમાં કામ લાગશે. માટે આપણે દ્વિતીય સત્રની શરૂઆતથી આપણે થોડુંક અભ્યાસમાં ધ્યાન દેતા રહીએ. તો આજે પર્યાવરણની અંદર સવારથી સાંજ સુધીમાં અનેક પ્રકારના ખોરાકો ખાઈએ છીએ. અને જો બાળકો આપણે ખોરાક ખાઈએ તો આપણા શરીરમાં તાકાત આવે, તંદુરસ્તી આવે, અને આપણને લખવા વાંચવાની મજા આવે, આપણા મનમાં સ્ફૂર્તિ અને તાજગી અનુભવાય. એટલે બાળકો આપણે તાજો, ચોખ્ખો અને ગરમ ખોરાક ખાવો જોઈએ. જો આપણે ખોરાક ખાઈએ ને તો આપણને લખવાની ફટાફટ શક્તિ આવી જાય. એટલા માટે આપણે વિવિધ પ્રકારના ફળો, શાકભાજી અને કઠોળ પણ લેવા જોઈએ. જો બાળકો, ખોરાક તો આપણને બધાને ખબર છે, દાળ ભાત શાક રોટલી છે. પણ એની અંદર તમે જુઓ તો શાક, રોટલી, દાળ, ભાત, કચુંબર અને સલાડ, આની ઉપરાંત પાપડ, છાસ અને અથાણું, આવા વિવિધ પ્રકારના આપણે ખોરાકો લેવા જોઈએ. એટલે કે બધા જ વિટામિન આપણને મળી રહેતા હોય. અને આપણે ખોરાકની અંદર ઋતુ પ્રમાણે, ઋતુને અનુરૂપ આપણે ખોરાક લેવો જોઈએ. દાખલા તરીકે શિયાળો છે અત્યારે હાલમાં, તો શિયાળાની અંદર આપણે ગરમ ખોરાક ખાઈએ છીએ. આપણા મમ્મી છે આપણને સુખડી બનાવી દે, અડદિયો બનાવી દે, એવો આપણે ખોરાક ખાઈએ છીએ. એટલે આવો ખોરાક ખાવાથી આપણા શરીરમાં શક્તિ મળે છે અને ગરમી આવે છે. એટલા માટે આપણે હંમેશા ખોરાક ખાવો જોઈએ. જો એક આપણે બીજું ઉદાહરણ જોઈએ તો ગાડીને ચલાવવી હોય, સ્કૂટર, તો એમાં શું નાખવું પડે છે? પેટ્રોલ. તો પેટ્રોલથી ગાડી ચાલે છે, એમ આપણા શરીરને ટકાવી રાખવું હોય તો આપણે ખોરાક ખાવો જોઈએ. બાળકો, ઘણા બાળકો એમ કહેતા હોય છે કે મમ્મી મને આ શાક નથી ભાવતું, મારે આ નથી ખાવું. એવું નહીં કરવાનું, પણ આપણે બધી જ જાતના શાકભાજી ખાવાના અને સાથે સાથે રોટલી, રોટલો, ભાખરી બધું ખાવાનું, કઠોળ ખાવાના અને ફળો લેવાના, બરાબર બાળકો? આપણે આ જોયું તો આપણા પાઠની અંદર છે ને કે આપણો ખોરાક, એની અંદર તમે જુઓ તો આપણા ખોરાકની અંદર તો મમ્મી પપ્પા, મમ્મી તો રસોઈ બનાવતા જ હોય છે, પણ આ ઉપરાંત આપણા ઘરની અંદર કોણ રહે છે? એક આપણું કુટુંબ છે. કુટુંબમાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, દાદી, કાકા, કાકી, નાનો ભાઈ બહેન રહેતા હોય છે. તો આ કુટુંબમાં રહેવાથી આપણને શું મળે છે? કોણ છે બાળકો? મૂફ, પ્રેમ અને લાગણી મળે છે. તો આપણા જે કંઈક જીવનની અંદર પ્રોબ્લેમ આવતા હોય, એનું સોલ્યુશન કરવું હોય, તો આપણે કુટુંબના સભ્યો પાસે જઈએ છીએ અને આપણે એનું સોલ્યુશન લાવી શકીએ છીએ. એ લોકો આપણું જે કાંઈ આપણી અંદર થતું હોય, આપણને એમ થાય કે આજે મારાથી આવું થઈ ગયું છે, તો આપણા મમ્મીને પપ્પાને કહીએ કે ભાઈ મમ્મી મારાથી આજે આવી ભૂલ થઈ ગઈ, તો હું શું કરું? તો મમ્મી આપણને એમ કે બેટા હવે આવી રીતના બીજી ભૂલ કરવાની નહીં, આપણને શાંતિથી સમજાવે છે. એટલા માટે આપણું જે કુટુંબ છે એમાં આપણે જો સંયુક્ત રહેતા હોય, બધા જ ભેગા થઈને રહેતા હોય, તો સંયુક્ત કુટુંબમાં રહેવાની મજા આવે છે. એમાં આપણા બા દાદા હોય છે એ આપણને જીવનમાં જે ઉપયોગી પાઠો છે એ શીખવાડતા હોય છે, આપણા સંસ્કારોનું સિંચન કરતા હોય છે, અને આપણે કેમ સારા નાગરિક બનવું એ પણ શીખવાડતા હોય છે બાળકો. હવે તમે તમારી ચોપડીની અંદર, પર્યાવરણની ચોપડીની અંદર પાના નંબર 95 કાઢો બાળકો. જુઓ, તમારી ચોપડી ખોલો ને એટલે કે સરસ મજાનો ફોટો આવશે. જુઓ, એની અંદર એક બહેનોનું કુટુંબ અને બીજું પ્રાણીનું કુટુંબ, આ બંનેના ફોટા તમને જોવા મળશે બાળકો. તો તમે જોયું તો આ બંનેના ફોટા છે એમાં શું તફાવત છે એ આપણે જોવાનું છે. પહેલાં ચિત્રો જોવાના છે અને પછી આપણે અનુમાન લગાવવાનું છે. તો આપણે જોઈએ તો વેણુના કુટુંબનું આપણે અનુમાન લગાવીએ, એટલે આપણે જોયું કે વેણુના કુટુંબમાં કોણ કોણ હોય છે, તમે જોયું ચિત્રની અંદર? તો વેણુના કુટુંબમાં વેણુના મમ્મી, એના પપ્પા છે અને વેણુ છે, આ ત્રણેય જણા એના કુટુંબમાં રહે છે. અને નીચે રાણીનું કુટુંબ છે, તો રાણીના કુટુંબમાં કોણ કોણ રહે છે? તો રાણીના કુટુંબની અંદર રાણીના મમ્મી, રાણીના પપ્પા, રાણીનો ભાઈ અને રાણી, એમ ચાર સભ્યો રહે છે. તો આપણે ચિત્ર અનુસાર બંને વચ્ચે તફાવત જોઈએ
તો આપણને કેટલો સરસ લાગે છે જો તો કે જે અહીંયા વેણું છે એ એના મમ્મી પપ્પા સાથે વાતચીત કરતી હોય છે બંને જણા સાથે જમતા આપણને જોવા મળે છે જો ત્રણેય જણા વેણું વેણુંના મમ્મી અને વેણુંના પપ્પા ત્રણેય જણા સાથે જમે છે અને વેણું છે એ પછીના ચિત્રમાં તમે જુઓ તો વેણું સાયકલ લઈ